કચ્છમાં પિસ્તાલીસ હજારથી હજારે વિદ્યાર્થીઓ આગામી માસમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે રોટરી એજ્યુકેશન સોસાયટી દ્વારા આવા વિદ્યાર્થીઓ સ્વસ્થતાથી સફળ પ્રયત્ન કરી શકે એ હેતુથી વડોદરાના જાણીતા મનો માર્ગદર્શક ડૉક્ટર મુકેશ દલાલના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શનિવાર તારીખ પચીસ ફેબ્રુઆરીના બપોરે ત્રણ થી પાંચ પિસ્તાલીસ વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં ડૉક્ટર મુકેશ દલાલ પરીક્ષાના આખરી દિવસોમાં સ્વસ્થતાપૂર્વક તૈયારી કરી કિચ્છિત સફળતા માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપશે આયોજનમાં સહભાગી થયેલ યુથ ડેવલપમેન્ટ સંસ્થાના શ્રી રસનીધિભાઈ અંતાણીએ આ કાર્યક્રમનો વધુને વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓને લાભ લેવા અપીલ કરી હતી ધોરણ દોસોને બારના બોર્ડના વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષામાં વધુને વધુ સારો દેખાવ કરી અને આગળના સમયમાં અભ્યાસમાં ઉજ્જવળ કારકિર્દી ઘડે એવા આશયથી રોટરી એજ્યુકેશન સોસાયટી ભુજ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા વડોદરાના મનોમાર્ગદર્શક ડૉક્ટર મુકેશ દલાલના માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો વિદ્યાર્થીઓ આખું વર્ષ અભ્યાસ કરતા જ હોય છે અને એનું આયોજન પણ કરતા હોય છે પણ જેમ જેમ પરીક્ષાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ એના આંતર મનમાં નિષ્ફળતાની શંકા ઉદભવે છે ક્યારેક ડર લાગે છે એને પરિણામે ઘણી બધી વખત જે તૈયારી કરતા હોય છે એમાં વિક્ષેપ સર્જાતો હોય છે તો આવી પરિસ્થિતિ ન સર્જાય અને મન ઉપર આપણે કેવી રીતે કાબૂ રાખી શકીએ અને ધાર્યું પરિણામ મેળવવા માટે મહેનતનું સાતત્ય જાળવી શકીએ એના માટે આ કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટની સેવાઓ આપણે દર વર્ષે લેતા હોઈએ છીએ મન છે એના દ્વારા જ મહત્તમ સફળતા મળતી હોય છે એ હવે આજના સમયમાં બહુ અગત્યની બાબત છે અને આ બાબત ઉપર વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એના વાલીઓ ધ્યાન કેન્દ્રિત કરે એ જરૂરી છે વિદ્યાર્થી તો પોતે પોતાની રીતે મહેનત કરતો જ હોય છે પણ માતા પિતાની અપેક્ષાઓ એટલી બધી હોય છે કે બાળકની ક્ષમતાને નજરઅંદાજ કરી અને એના ઉપર મનોભાર છે ને લાદતા હોય છે તો આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને બાળક ન કેવળ પરીક્ષા આપવા ખાતર પરીક્ષા આપે અને પાસ થવા ખાતર પાસ થાય એને બદલે પરીક્ષાનો ડર હાવ દૂર કરી અને ઉદ્વેગથી નહીં પણ ઉલ્લાસથી પરીક્ષા આપે તો અવશ્ય પરિણામ સારું આવી શકે